હાલ સમાચારમાં નજર કરીશું, જ્યાં રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મુદ્દે સુનાવણી દરમિયાન હાઈકોર્ટનું મહત્વનું અવલોકન, અને હાઈકોર્ટે કહ્યું છે કે ટ્રાફિક પોલીસ કર્મીની રિક્ષા ચાલે છે ત્યારે કોડ વર્ડથી બધું જ સેટિંગ થઈ રહ્યું હોવાનું કોર્ટે હાલ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું કે ટ્રાફિક પોલીસના કર્મીઓના ઇન્વેસ્ટમેન્ટથી ચાલતી રિક્ષાઓના કોડવર્ડ પણ આપવામાં આવે છે. ત્યારે સોલામાં કામ કરતા પોલીસ કર્મીની રિક્ષા મણિનગરમાં ચાલતી હોવાનો પણ હાઈકોર્ટે ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે કાલા કૂતતા કહો તો સામેવાળો સમજી જાય કે કયા સાહેબની દેખરેખ હેઠળ આ રિક્ષા ચાલી રહી છે. ત્યારે આવા ટ્રાફિક કર્મીઓની સાંકળ તોડવી જરૂરી હોવાનું પણ હાઈકોર્ટે ટકોર કરી છે. અને અગાઉ હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ ટકોર કરી હતી કે એમસી અને પોલીસની કામગીરી ખૂબ જ ધીમી છે, તમે છેલ્લી સુનાવણી દરમિયાન કામગીરીની આ ખાતરી આપી હતી પરંતુ કંઈ થયું નથી તેવું પણ ઉલ્લેખ હાઈકોર્ટે કહ્યું છે, ટકોર કરતા કહ્યું અને વધુમાં જણાવ્યું કે તમે અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. જોકે એજીએ કહ્યું હતું કે અમે આ મામલે ખૂબ જ ગંભીર છીએ, રાજ્ય સરકારે કડક કામગીરીના આદેશ પણ આપ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે પણ આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ એજીએ જણાવ્યું છે. અને અમદાવાદના કારગિલ પાસે મોટી સંખ્યામાં બેફામ શટલ રિક્ષા ચાલતી હોવાનું હાઈકોર્ટનું કહેવું છે, ત્યારે ફિલ્ડ પર કોડવર્ડથી તમામ કામગીરી ચાલી રહી હોવાનું હાઈકોર્ટે અત્યારે ઉલ્લેખ કરતા જ હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. સો ફાર એઝ મારી પિટિશનની વાત કરીએ આપણે તો એ તો કેટલ મિનાન્સ છે, તો એમાં રજૂઆત કરવામાં આવી હતી કે કેવી રીતે આ લોકો કેટલ રોડ ઉપર દોડાવે છે જેનાથી એક્સિડન્ટ જે થવાનો ભય રહે છે એ બાબતની રજૂઆત હતી કે રોડ ઉપર જે કેટલ ઓનર્સ છે તે કેટલ્સ રોંગ સાઈડમાં દોડાવે છે અને જેનાથી અકસ્માત થવાનો ભય રહે છે, કારણ કે કેટલને દોડાવે તો કદાચ સ્પીડ વધી જાય તો આગળ જે બી વ્હીકલ હોય એને અડફેટે લઈને અગાઉ જે પ્રમાણે મૃત્યુ જોયેલા છે કદાચ તો એવું ફરી થઈ શકે છે, જેથી કેટલ્સ જો સ્ટ્રી કેટલ ઓછા કરે તો વાંધો ના આવે. એટલે હવે નેક્સ્ટ 20 તારીખે રાખેલી છે, જો એ પછી અત્યારે ફરી જો આવા ઇન્સિડન્ટ્સ આવશે તો ફરી આ કોર્ટમાં રજૂ કરીશું આપણે.